નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર બારોટ. મિત્રો, આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે મંદાગ્નિ અપે સર્વ રોગ મૂલાનામ, એટલે કે પાચનતંત્ર જો મંદ હોય તો તે દરેક રોગોનું મૂળ છે. મિત્રો, આજે આપણે પાચનતંત્ર વિશે ચર્ચા કરવાની છે અને તેની માટે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સાથે જોડાયા છે અમદાવાદના જાણીતા ગેસ્ટ્રો એન્ટ્રો સર્જન ડૉક્ટર દેવલ પરીખ. તો આજે આપણે ડૉક્ટર દેવલભાઈ પરીખ પાસેથી માહિતી મેળવીશું કે પાચનતંત્રમાં કયા મુખ્યત્વે રોગોનો સમાવેશ થાય છે અને હાલ જે છે તે પાચનતંત્રના કયા મુખ્ય રોગો ઉપર લોકોએ ધ્યાન આપવા જેવું છે અને તરત જ ડૉક્ટરની સારવાર કે સલાહ ક્યારે લેવાની જરૂર પડતી હોય છે. ડૉક્ટર દેવલભાઈ, અમારા આજના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હવે સૌથી પહેલાં તો આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે તમારી પાસે તમારી હોસ્પિટલમાં પાચનતંત્રને લગતા મુખ્યત્વે કયા રોગના પેશન્ટ્સ કે દર્દીઓ આવતા હોય છે? નમસ્કાર વાચક મિત્રો. એઝ અ ગેસ્ટ્રોએન્ટરોલોજી સર્જન મારી પાસે જુદા જુદા પાચનતંત્રના રોગોના પેશન્ટ્સ આવતા હોય છે. આમાં મુખ્યત્વે એસિડિટી, ઓડકાર ઉપકારના પેશન્ટો, ઉલટી વગેરેની વ્યાધિ, પેટનો દુખાવો અને ડાયરિયા એટલે કે ડિસેન્ટ્રી ના પેશન્ટો આવતા હોય છે. અચ્છા ડૉક્ટર સાહેબ, આપે આજે વાત કરી કે આપની પાસે જે આ ડાયરિયા, ડિસેન્ટ્રી, ઉલટી ઉપકાવાળા રોગો હોય છે. હવે ઉલટી ઉપકા કે ઘણી વખત કોઈક રોગનું પણ લક્ષણ હોય છે, એસિડિટી પોતે સ્વતંત્ર પણ છે અને કોઈ રોગના લક્ષણ રૂપે પણ હોઈ શકે છે. તો આ બધું શું છે, એ લક્ષણ ક્યારે હોય અને તે કોઈ રોગ રૂપે ક્યારે હોય? એ આપણે જ્યારે પણ કોઈ પણ પેશન્ટ આવે અને આ સમસ્યા લઈને આવે ત્યારે યુઝ્યુઅલી એનું ક્લિનિકલી નિદાન કરી અને એમને દવાઓ આપતા હોઈએ છીએ 5 થી 7 દિવસની. પરંતુ જો એને જો જોઈતું રિઝલ્ટ ન આવે તો પછી એની વિશેષ તપાસ કરી, એન્ડોસ્કોપી, સોનોગ્રાફી, સિટી સ્કેન વગેરે કરી અને એના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આપણા દેશમાં ઇન્ફેક્શનથી લાગેલા રોગો ઘણા બધા કોમન છે, એટલે મોટાભાગના રોગોને 5 દિવસમાં સારું થઈ જાય છે. પરંતુ જેને 5 થી 7 દિવસમાં ફરક ન પડે એ લોકોની વિશેષ તપાસ કરી, પ્રોપર એનું નિદાન કરી અને એની સારવાર કરવી જરૂરી હોય છે. અચ્છા ડૉક્ટર સાહેબ, આપે આ ખૂબ જ મહત્ત્વની વાત કરી કે યોગ્ય સમયે નિદાન થવું ખૂબ જરૂરી છે. હવે હાલ જે વાત કરીએ તો ગર્ડ નામનો એક રોગ છે અને તેનું ગર્ડ અવેરનેસ વીક આખું ચાલી રહ્યું છે. તો આ ગર્ડ તે શું છે અને અમારા દર્શક મિત્રોને ખાસ જણાવો કે તેના કોઈ એવા પૂર્વ લક્ષણો હોય છે કે જેને આધારે તેણે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ કે ભાઈ આમ આ ક્યાંક ગર્ડના લક્ષણો આ ભવિષ્ય અથવા તો ભવિષ્યમાં ગર્ડ નામનો રોગ થઈ શકે કે નહીં, આના અંગે આપ શું કહેશો? ગર્ડ એટલે કે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ. આપણે જે પણ ખોરાક લઈએ તે સામાન્ય રીતે હોજરીમાં જાય છે, અન્નનળીમાં થઈ અને હોજરીમાં જાય છે. આ બંનેની વચ્ચે એક વાલ્વ હોય છે. આ વાલ્વ સામાન્ય રીતે બંધ રહે છે પરંતુ જ્યારે આપણે ખાઈએ ત્યારે ખુલે છે અને પછી પાછો બંધ થઈ જાય છે. જેને આ વાલ્વ ખુલ્લો રહેતો હોય એટલે કે વાલ્વનો પ્રોબ્લેમ હોય અથવા હાઇટોસર્નિયા જેવી બીમારી હોય કે જેમાં વાલ્વ સ્ટ્રેચ થઈને પહોળો થઈ ગયો હોય, એ લોકોને સતત એસિડ ઉપર ચડી અને અન્નનળીને છોલ્યા કરે છે અને તે લોકોને એસિડિટીના આ પ્રશ્નો ચાલુ રહે છે. તો ડૉક્ટર સાહેબ, ગર્ડના જે પેશન્ટ હોય છે તેને તમે ખાસ કરીને શું સલાહ આપશો? ગર્ડના પેશન્ટો એટલે કે ઓડકાર, ઉપકા અને એસિડિટીના પેશન્ટોને મુખ્ય સલાહો આ પ્રમાણે છે. નંબર 1, મરચું, મસાલા, ઘી, તેલ, તળેલું, ફરસાણ, મીઠાઈ, આઈસ્ક્રીમ, આચાર એટલે કે અથાણા, કોફી, કોકાકોલા, ફેન્ટા સોડા, ચટણી, આંબલી, આંબોળિયા આ વસ્તુઓનો ઉપયોગ ન કરવો. સાદો ખોરાક એટલે કે રોટલી, રોટલા, ભાખરી, બધા શાકભાજી, દાળ, કઠોળ, રાઈસ, ખીચડી, દહીં, છાશ, ફ્રૂટ્સ, ફ્રૂટ જ્યુસ એ લોકો લઈ શકે છે. ભૂખ હોય એનાથી અડધું જ ખાવું, પણ દિવસમાં 4 વખત ખાવું કે 5 વખત ખાવું, એટલે કે સવારે નાસ્તો, બપોરે જમે, સાંજે નાસ્તો, રાત્રે જમે. ખાધા પછી 2 કલાક આડા ના પડવું અથવા સૂઈ ના જવું અને રોજ એટલીસ્ટ 1.5 કલાક કસરત કરવી અથવા ચાલવા જવું અથવા કોઈ જાતનો વ્યાયામ રાખવો. આટલું કરવાથી તે લોકોને ઘણો બધો લાભ મળે છે. આ ઉપરાંત અમુક દવાઓ કે જે અમે ડૉક્ટર તરીકે સલાહ આપીએ છીએ કે જેને પ્રોટોન પંપ ઇનહિબિટર કહેવાય છે, તે અને પ્રોમોટિલિટી એજન્ટ એનો સહારો લેવો યોગ્ય રહે છે.
તો ડૉક્ટર સાહેબે આપણને ગર્ડના લક્ષણો વિશે વાત કરી. હવે ડૉક્ટર સાહેબ, મારો એક મુખ્ય પ્રશ્ન છે કે આ ગર્ડ રોગ જે છે તે સામાન્ય રીતે કઈ ઉંમરે શરૂ થતો હોય છે કે કોઈ પણ ઉંમરે ગર્ડ થઈ શકે? ગર્ડ કોઈ પણ ઉંમરે થઈ શકે, પરંતુ ઓલ્ડ એજમાં એટલે કે 50થી ઉપરની ઉંમરોમાં આ બધું કોમનલી થતો હોય છે. અચ્છા, હવે આપણે જે વાત કરી તો ગર્ડ માટે કેવા કેવા પેથોલોજીકલ ઇન્વેસ્ટિગેશનની જરૂર પડતી હોય છે કે જેના આધારે સચોટ નિદાન થાય કે આ ગર્ડ નામનો રોગ જ છે? ગર્ડ વિશે પહેલામાં પહેલાં તો એ જાણવું યોગ્ય રહેશે કે ગર્ડ કેમ થાય, એટલે કે પ્રાઇમરીલી અન્નળી કે હોજરીના રોગને કારણે થાય અથવા તો બીજા કોઈ રોગને કારણે થાય કે જેને આપણે નોન અલ્સર ડિસ્પેપ્સિયાના નામથી ઓળખતા હોઈએ છીએ, એટલે કે એપેન્ડિસાઇટિસમાં એટલે કે એપેન્ડિક્સના સોજામાં કે પિત્તાશયના સોજામાં કે આંતરડાના સોજામાં પણ આ સિમ્ટમ્સ જોવા મળે છે. ધીઝ આર આ બધા સેકન્ડરી ગર્ડ કહેવાય કે જેને એની ઓરિજિનલ ટ્રીટમેન્ટ કરવાથી આમાં રાહત થઈ જાય. પરંતુ જ્યારે પ્રાઇમરીલી ગર્ડ હોય એટલે કે હોજરીના કે અન્નળીના રોગથી હોય ત્યારે એનું પાચકું નિદાન કરી અને એના વિશે આગળ દવાઓ કરવી પડે છે. આપે આજે વાત કરી પ્રાઇમરી અને સેકન્ડરી, આ જે બહુ મહત્ત્વની સ્ટેજની આપે વાત કરી, તો કઈ સ્ટેજ વખતે ખાસ કરીને આપણે જે કહી શકાય કે જે રેડિયોલોજીનો સહારો લેવો પડે કે અન્ય કોઈ પેથોલોજીકલ ઇન્વેસ્ટિગેશનનો સહારો લેવો પડતો હોય છે? આપણા રિજિયનમાં, આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા ગામમાં બહારનું ખાવાનું, પ્રસંગોનું ખાવાનું એટલું બધું કોમન છે કે ઇન્ફેક્શન એ ગર્ડનો સૌથી મોટો ભાગ છે, એટલે કે મોટાભાગના પેશન્ટોમાં હોય છે. અને એટલે એ લોકોને સામાન્ય રીતે ઇન્ફેક્શનની દવાઓ કરીને અને ગર્ડની સાદી દવાઓ અને એસિડિટીની દવા કરીને 5-7 દિવસ ટ્રીટ કરતા હોઈએ છીએ કે જે ફેમિલી ડૉક્ટર દ્વારા પણ ટ્રીટ થતા હોય છે. પરંતુ જો 5-7 દિવસની દવાઓ પછી પણ સારું ન થાય અને સિમ્ટમ્સ ચાલુ રહે ત્યારે એની આગળ તપાસ કરવી ખૂબ જરૂરી હોય છે કે એનું પ્રાઇમરી કારણ જાણવું જરૂરી બને છે. તો આપના મતે તો સ્પષ્ટ વાત એ થઈ ગઈ કે ભાઈ જો બહારનું વધુ ખાવા પીવાનું થાય તો ચોક્કસપણે આ રોગ લાંબે ગાળે લાગુ પડી શકે છે. હવે આજકાલ તો યંગસ્ટર્સને આપણે જોઈએ છીએ કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડમાં બહુ જ બિલીવ કરે છે. ફક્ત એટલું જ નહીં, મિડલ એજ ને ઓલ્ડ એજ લોકો પણ હવે તેમના રવાડે બહારનું ખાવાનું બહુ જે છે, ખાસ કરીને કેવા પ્રકારની પરેજી પાળવાની હોય છે આવા દર્દીઓએ? એટલે કે જેને ગર્ડ થયો હોય એટલે કે જેને ઓડકાર, ઉપકા અને એસિડિટીનો પ્રોબ્લેમ હોય એ લોકોએ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ લોકોએ મરચાં મસાલા બને તેટલા એવોઈડ કરવા જોઈએ, એટલે કે સ્પાઇસીસ એવોઈડ કરવા જોઈએ, મરચું, ગરમ મસાલા, ને પછી અત્યંત ખાટી વસ્તુ એટલે કે આંબલી, આંબોળિયા, કાચી કેરી, સોસ વગેરે એવોઈડ કરવા જોઈએ, અને ફેટી ફૂડ એવોઈડ કરવું જોઈએ, એટલે કે ઘી, તેલ બને તેટલા એવોઈડ કરવા જોઈએ. તો આપે આ આખી વાત કરી કે ભાઈ આમાં આમાં જે દર્દીઓ છે તેમણે બહુ ભારે ખોરાક ન ખાવો જોઈએ, બહુ મરી મસાલાવાળો ખોરાક ન ખાવો જોઈએ, અને ખાસ કરીને બહારના જંક ફૂડને, ફાસ્ટ ફૂડ તો બિલકુલ એવોઈડ કરવા જોઈએ. ડૉક્ટર સાહેબ, ગર્ડ રોગ તે દવાથી મટી જાય કે પછી આગળ જતાં કોઈ સર્જરીની પણ સ્ટેજ આવે છે? આપ તો સર્જન છો, આપણા વિશે શું કહેવા માગો છો? લગભગ ઘણા બધા કેસીસમાં ગર્ડ હોવાનું કારણ અન્નળીના નીચલા છોડે આવેલો વાલ પહોળો થયેલો અથવા રિલેક્સ રહેતો હોય તે હોય છે. એ વાલ રિલેક્સ રહેવાના મુખ્ય કારણોમાં ટોબેકો સૌથી અગત્યનું છે, આ સિવાય અમુક દવાઓ અને લાઇફસ્ટાઈલ અગત્યના છે. એટલે કે આ વસ્તુઓનો એવોઈડ કરવાથી અને યોગ્ય દવાઓ લેવાથી તે લોકોમાં સરત રાહત થઈ જાય છે. બીજું અગત્યનું ગર્ડનું કારણ હાઈટસ હર્નિયા છે, એટલે કે હોજરી ઉપર ચડવી, છાતીમાં ઉપર ચડવી અથવા તો ઉદરપટલના કાણામાંથી ઉપર ચડવી તે છે. આ કેસીસમાં ઘણા બધા કેસમાં દવાઓથી રાહત થાય છે અને લાઇફસ્ટાઈલ ચેન્જ કરવાથી ફાયદો મળે છે, પરંતુ જેને રોગ વધારે હોય તે લોકોમાં આપણે ઓપરેશન કરવું પડે છે, એટલે કે હાઈટસ હર્નિયાની સર્જરી અને નવો વાલ બનાવવાની સર્જરી કરવી પડે છે. આ પણ હવે દૂરબીનથી, લેપ્રોસ્કોપીથી થતી હોય છે, પરંતુ 10 કેસ આવા હોય એમાંથી એકાદને માળ સર્જરીની જરૂર પડે છે, 10-9 જણને દવાથી રાહત થઈ જાય છે. આપે બહુ જ સારી માહિતી આપી. હવે માની લો કે 10-9 જણાને તો દવાથી સારું થઈ ગયું,
એક વ્યક્તિની આપે જે વાત કરી કે કદાચ વાલ નાખવો પડે, સર્જરીની જરૂર પડે, આ સર્જરી કેટલો સમય ટકી શકે અને સર્જરી કર્યા બાદ એની કોઈ આડઅસર કે ઉપદ્રવો ખરા? હાઈટસર્નિયા એટલે કે એક જાતની સારણગાંઠ છે, જેવી રીતે પુરુષોમાં સારણગાંઠ જાંઘમાં થતી હોય ને આપણે સર્જરી કરીને એમાં જાળી મૂકીને એને બંધ કરીએ છીએ, તેવી રીતે આ ઉપરની સારણગાંઠ છે કે જેમાં હોજરીને નીચે ઉતારી ઉદરપટલનું કાણું નાનું કરવામાં આવે છે અને તે કર્યા પછી હોજરીમાંથી જ નવો વાલ બનાવવામાં આવે છે. લેપ્રોસ્કોપની મદદથી આ સર્જરી કરતાં આશરે 1.5 થી 2 કલાક લાગે છે અને એનું જે રિઝલ્ટ છે એ લાઈફ લોંગ છે, એટલે કે કાયમ માટે પેશન્ટને રાહત થઈ જાય છે અને એની કોઈ આડઅસરો હોતી નથી. ડૉક્ટર સાહેબ, આપે જે ગર્ડ વિશે માહિતી આપી તે બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. તો જોયું ને દર્શક મિત્રો, ડૉક્ટર સાહેબે આપણને ખૂબ જ સુંદર માહિતી આપી. ગર્ડ એટલે કે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ જે છે તેના તેમણે કારણો દર્શાવ્યા, તેના લક્ષણો પણ દર્શાવ્યા અને ખાસ કરીને વાત કરી કે ભાઈ 10-9 માણસ એવા હોય કે જેને દવાથી મટી જાય પણ એક વ્યક્તિ એવો પણ નીકળી શકે કે જેને સર્જરી કરાવવાની જરૂર પડે. તો સ્વાભાવિક છે કે એટલા સમજદાર તો દર્શક મિત્રો હશે જ કે ભાઈ આપણે સર્જરી સુધીની વાત જે છે તે આપણે ન પહોંચાડીએ, ખાવા પીવામાં કાળજી રાખીએ અને કોઈ પણ તકલીફ હોય તો તરત જ નજીકના ડૉક્ટરને જઈને મળીએ, ફેમિલી ફિઝિશિયનને મળીએ અને તેનાથી જો સારવાર ન થાય તો ડૉક્ટર દેવલભાઈ પરીખ જેવા ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ કે ગેસ્ટ્રો સર્જન જે છે તેમનો પણ સલાહ લઈએ અને તો જ આપણે આવા રોગોથી બચી શકીશું. તો હાલ દર્શક મિત્રો, ન્યૂઝ પર ઇન્ડિયાના આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.